હેલો દોસ્તો આજની આપણી સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ માટેની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર બાર જેમાં આપણે હાલની પરીક્ષા પદ્ધતિ અનુસાર પ્રશ્નો કાઢવામાં આવ્યા છે એટલે કે થોડા આઠ પ્રશ્નો કાઢવામાં આવ્યા છે દોસ્તો આ ટેસ્ટ જે વિદ્યાર્થીઓ સામાન્ય તૈયારી કરતા હશે તે વિદ્યાર્થીને થોડી હાડ પડશે અને જે સારી એવી તૈયારી કરતા હશે તે વિદ્યાર્થીને થોડી મીડિયમ એટલે કે થોડા મીડિયમ પ્રશ્નો પડશે અને દોસ્તો આ ટેસ્ટ આપણે દસ પ્રશ્નોની લેવાની છે અને દોસ્તો આ પ્રેક્ટિસ ટેસ્ટમાં જો તમારે દસમાંથી ચાર પ્લસ પ્રશ્નો સાચા પડે તો તમારી તૈયારી સારી ચાલી રહી છે તેમ સમજવું બાકી વધુ મહેનત કરવાની જરૂર છે તેમ પણ સમજી લેવું તો ચાલો શરૂ કરીએ આજની પ્રેક્ટિસ ટેસ્ટ અને આ દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે આવી જ સ્પેશિયલ ફોરેસ્ટ માટે પ્રેક્ટિસ ટેસ્ટ આઈપી પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને સમયસર મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો શરૂ કરીએ આજની સ્પેશિયલ ફોરેસ્ટ માટે પ્રેક્ટિસ ટેસ્ટ નંબર બાર પ્રશ્ન એક ખાલી જગ્યાએ જલ્ય નિવસન તંત્રમાં અને પાણીની ગુણવત્તામાં મહત્વનો ભાગ ભજવે છે ઓપ્શન સી એ ફોસ્ફરસ ઓપ્શન બી નાઇટ્રોજન ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન ડી ઓક્સિજન દોસ્તો તમને બધા જ પ્રશ્નોમાં આન્સર વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય આપવામાં આવશે જો તમારે સમય વધુ જોતો હોય તો વિડીયોને પોઝ કરીને તમે આન્સર વિચારી શકો છો અને આન્સર આવશે ઓપ્શન એ ફોસ્ફરસ દોસ્તો ફોસ્ફરસે જલ્ય નિવસતન તંત્રમાં અને પાણીની ગુણવત્તામાં મહત્ત્વનો ભાગ ભજવે છે દોસ્તો આપણે પ્રશ્ન વિશે એક બે વાક્ય જોઈએ દોસ્તો ફોસ્ફરસે જલ્ય તંત્રમાં અને પાણીની ગુણવત્તામાં મહત્વનો ભાગ ભજવે છે તેનો મુખ્ય સંગ્રહ પૃથ્વીના પોપળામાં થાય છે ફોસ્ફરસ સામાન્ય રીતે જમીન પર ફોસ્ફેટ સ્વરૂપે જોવા મળે છે અને તંત્રમાં એટલે કે નિવસન તંત્રમાં ફોસ્ફરસનો મુખ્ય સ્ત્રોત વાતાવરણ નહીં પણ ખડકો તેમજ પરોતો છે પ્રશ્ન બે ભારતીય વન્યજીવોમાં અંદાજે કરોરોજ વગરની કેટલી પ્રજાતિઓ છે દોસ્તો ઓપ્શન છે એ પાંચ હજાર ઓપ્શન બી છ હજાર પાંચસો ઓપ્શન સી બે હજાર ચારસો છપ્પન ઓપ્શન ડી ચારસો અઠાવન અને આન્સર આવશે ઓપ્શન બી છ હજાર પાંચ દોસ્તો ભારતીય વન્યજીવોમાં અંદાજે કરોડરોજ વગરની છ હજાર પાંચ પ્રજાતિઓ છે દોસ્તો થોડી માહિતી ભારતીય વન્યજીવોમાં અંદાજે કરોડ જીવ વગરની છ હજાર પાંચસો પ્રજાતિઓ કવચદારી પાંચ હજાર પ્રજાતિઓ માછલીઓની બે હજાર ચારસો છપ્પન પ્રજાતિઓ સરીસુપોજીઓની ચારસો અઠ્ઠાવન પ્રજાતિઓ તથા જીવજંતીઓની સાઠ હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે અને દોસ્તો વિશ્વ ભારત અને ગુજરાતમાં સસ્તન વર્ગમાં અંદાજી ત્રણ હજાર છન્નું ત્રણસો નેવું અને એકસો સાત પ્રજાતિઓ જોવા મળે છે પ્રશ્ન ત્રણ નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં વૃદ્ધિ પેશી જગ્યા પેશી કહે છે પેશી અને આન્સર આવશે ઓપ્શન ડી વર્ધનશીલ પેશી દોસ્તો નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં વૃદ્ધિ પ્રાપ્તિ પેશીને ને વર્ધનશીલ પેશી કહે છે દોસ્તો થોડી માહિતી નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં વૃદ્ધિ પામતી પેશીને વર્ધનશીલ પેશી કહે છે અને વનસ્પતિની વૃદ્ધિ માટે તે જવાબદાર છે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકારો છે અગ્રસ વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ એટલે કે મધ્ય વર્ધનશીલ પેશી અને પાસ્ય વર્ધનશીલ પેશી છે પ્રશ્ન ચાર કોંગો નદી કયા ઋતુ પરથી બે વાર પસાર થાય છે ઓપ્શન છે એ કર્કઋત ઓપ્શન બી વિષ ઓપ્શન સી મક્કરઋત કે ઓપ્શન ડી એક પણ નહીં અને આન્સર આવશે ઓપ્શન બી વિશ્વઋતુ પરથી દોસ્તો કોંગો નદી વિશ્વઋતુ પરથી બે વાર પસાર થાય છે દોસ્તો થોડી માહિતી નદી પરથી પસાર થતા ઋતુ એટલે કે મહી નદી કર્કઋતુ પરથી બે વાર પસાર થાય છે કોંગો નદી વિશ્વઋત પરથી બે વાર પસાર થાય છે નાયલ નદી વિશ્વઋત અને કર્કઋત પછી પસાર થાય છે દોસ્તો વિશ્વની સૌથી મોટી નદી છે નાયલ નદી અને લિમ્પોપો મક્કરઋત પરથી બે વાર પસાર થાય છે અને બરમેજો મકરઋત પરથી ત્રણ વાર પસાર થાય છે દોસ્તો આ ખાસ યાદ રાખજો દોસ્તો તમને જો આ ટેસ્ટ પસંદ આવતી તો લાઈક જરૂર કરજો અને તમારા ચાર દોસ્તોમાં શેર જરૂર કરજો પ્રશ્ન પાંચ ભારતીય કૃષિ સંસાધન પરિષદ ભારતની જમીનને કુલ કેટલા મુખ્ય પ્રકારમાં વહેંચે છે ઓપ્શન સી એ છ ઓપ્શન બી સાત ઓપ્શન સી આઠ ઓપ્શન અને આન્સર આવશે ઓપ્શન સી આઠ પ્રકારની દોસ્તો ભારતીય કૃષિ સંસાધન પરિષદ ભારતની જમીનને કુલ આઠ પ્રકાર એટલે કે મુખ્ય આઠ પ્રકારમાં વહેંચે છે દોસ્તો થોડી માહિતી ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ મુખ્ય આઠ પ્રકાર અને સત્યાવીસ ગુણ પ્રકારમાં વહેંચવામાં આવી છે અને દોસ્તો આઈ સી એ આરનું ફૂલફોર્મ થાય છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ભારતીય કૃષિ સંસાધન પરિષદ દોસ્તો જમીનના આઠ પ્રકાર કાપની જમીન કાળી જમીન રાતી જમીન પડખાવ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પ્રીત પ્રકારની જમીન જે આઠ પ્રકારે છે પ્રશ્ન છ ભારતમાં સર્વપ્રથમ કયા વર્ષમાં વન નીતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું આન્સર આવશે ઓપ્શન એ અઢારસો ચોરાણું દોસ્તો ભારતમાં સર્વપ્રથમ અઢારસો ચોરાણું ના વર્ષમાં વન નીતિ નું નિર્માણ કરવામાં આવ્યું હતું દોસ્તો થોડી માહિતી રાષ્ટ્રીય વન નીતિની વર્ષ અઢારસો ત્રાણુંમાં ડોક્ટર વો એલ્ડરના એટલે ભારતીય ખેતી ખેતીમાં સુધાર રિપોર્ટના આધારે ભારતમાં સર્વપ્રથમ વર્ષ અઢારસો ચોરાણું વન નીતિનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ વર્ષ ઓગણીસો બાવન અને ઓગણીસો અઠ્યાસીમાં વન નીતિમાં સંશોધન કરવામાં આવ્યું હતું પ્રશ્ન સાત રતન મહારિષ અભયારણ્ય કેટલા ચોરસ કિલોમીટર વિસ્તાર પર છે ઓપ્શન સે એ પંચાવન પોઈન્ટ પાસઠ ચોરસ કિલોમીટરમાં ઓપ્શન બી છસો સાત પોઈન્ટ સિત્તેર ચોરસ કિલોમીટરમાં

દોસ્તો રતલમાર વિશે થોડી માહિતી સ્થાપના વર્ષ ઓગણીસો બ્યાંસીમાં આ અભયારણ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું છે આનો વિસ્તાર પંચાવન પોઈન્ટ પાસઠ ચોરસ કિલોમીટરનો છે ગુજરાતમાં હરિસલ કે સ્લોદ બિયારની સૌથી વધુ આ અભયારણમાં વસ્તી આ અભયારણ્યમાં આવેલી છે દોસ્તો અહીં દીપડા શિયાળ જરખ ચોસિંગા સાહુડી વણિયાર હનુમાન વાંદર જેવા પ્રાણીઓ જોવા મળે છે પ્રશ્ન આઠ નીચેનામાંથી કયા સૂપ એટલે કે છોડના પણ પણ જેવા જાડા હોય છે ઓપ્શન છે એ અરડુસીના ઓપ્શન બી આદુના ઓપ્શન સી અધેડાના ઓપ્શન ડી આંકડાના અને આન્સર આવશે ઓપ્શન ડી આંકડાના પણ દોસ્તો આંકડાના પણ વળના પણ જેવા જાડા હોય છે દોસ્તો આંકડા વિશે થોડી માહિતી આંકડાના પણ વળના પણ જેવા જાડા હોય છે અને જામુડી તથા સફેદ રંગના ફૂલ તેમાં જોવા મળે છે દોસ્તો આ બધે જ થતો સૂપ છે દોસ્તો આંકડાના ઉપયોગ ગેસ અતિસાર ખાંસી દમ વગેરેનો ઉપચાર કરવા શરીરની વેદની વેદના ઓછી કરવા બાહ્ય ઉપચાર તરીકે તેના દૂધનો ઉપયોગ થાય છે તે કુદરતી એર કન્ડિશન તરીકે કાર્ય કરી વાતાવરણ ઠંડુ રાખે છે દોસ્તો આ એમ પી છે યાદ રાખજો પ્રશ્ન નવ મીન રાશિનું આરતી વૃક્ષ કયું છે ઓપ્શન છે એ ઓપ્શન 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 બી સી પીપળો ડી ડી આંબો આન્સર આંબાનું વૃક્ષ દોસ્તો મીન રાશિનું આરતી વૃક્ષ આંબો વૃક્ષ છે દોસ્તો બીજા રાશિને આપણે આરતી વૃક્ષ જોઈએ મેષ રાશિનું આંબળાનું વૃક્ષ છે વૃષભ રાશિનું જાંબુનું વૃક્ષ છે મિથુન રાશિનું ખેરનું વૃક્ષ છે કર્ક રાશિનું પીપળો છે સિંહ રાશિનું ખાખરો છે કન્યા રાશિનું બીલી છે તુલા રાશિનું અર્જુન સાદર છે ઋષભ રાશિનું શીમળો છે ધન રાશિનું રતન છે મકર રાશિનું શમી છે કુંભ રાશિનું કદમ છે અને મીન રાશિનું આંબો છે દોસ્તો આ પરીક્ષામાં પૂછાઈ શકે છે યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન દસ હિડન ઇન્ડિયા પુસ્તકના લેખકનું નામ જણાવો ઓપ્શન સે એ ગૌરાદેવી ઓપ્શન બી નાથ ઓપ્શન સી મેઘા પાટકર ઓપ્શન ડી અરુધતી રોય અને આન્સર આવશે ઓપ્શન બી લતિકા નાથ દોસ્તો ઇન્ડિયન ઇન્ડિયા પુસ્તકના લેખકનું નામ છે લતિકા નાથ દોસ્તો લતિકા લલિત નાથ વિશે એટલે કે નાથ વિશે આપણે થોડી માહિતી જોઈએ ભારતમાં વાઘ પર રિસર્ચ કરનારા પ્રથમ મહિલા લતિકા લલિત નાથ છે તેમને ઇન્ડિયન ટાઈગર પ્રિન્સેસ તરીકે એટલે કે તે નામથી જાણીતા છે તેમનું પુસ્તક હિડન ઇન્ડિયા પણ જાણીતું છે તેમણે દહેરાદૂનમાં ભારતીય વન્યજીવ સંસ્થાનની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી દોસ્તો આપણે પ્રેક્ટિસ પૂરી કરીએ છીએ હવે તમને એક સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે સ્ટાર પ્રશ્ન જવાબ તમારે જાતે એટલે કમેન્ટમાં જણાવવાનો રહેશે તો સ્ટાર પ્રશ્ન છે મેઘાલય રાજ્યનું રાજ્ય પ્રાણીનું નામ જણાવો દોસ્તો ઓપ્શન છે એ ક્લાઉડેડ લેપડ એટલે કે દીપડો ઓપ્શન બી કાળિયાર ઓપ્શન સી સંગા એટલે કે હરાણની પ્રજાતિ ઓપ્શન ડી બારાસિંગા દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે અને દોસ્તો આજે આપણે દસ માર્ગની સ્પેશિયલ ટેસ્ટ લીધી તેમાં દસમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવી જ સ્પેશિયલ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો અને દોસ્તો તમને આવી જ બીજી ટેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને પ્લે લિસ્ટમાં મળી જશે તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત